ભ્રષ્ટાચારની ગંગોત્રી એટલે કે ગુજરાત સરકારનું ઇન્ડેક્સ. ઇન્ડેક્સમાં જે ભ્રષ્ટાચાર થાય અને તેના રેલા, તેના વહેણ આખા ગુજરાતમાં ફેલાય. ગુજરાત સરકારે ઇન્ડેક્સની સ્થાપના આમ તો ઉદ્યોગો માટે કરી, પણ લાગે છે એવું કે સરકાર અને સરકારી અધિકારીઓ પોતાના ઉદ્યોગ ચલાવવા માટે જ આ ઇન્ડેક્સ ચલાવે છે. આ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. અહીંયા માત્ર ને માત્ર કૌભાંડ થાય છે. અહીંના અધિકારી પાસે કાગળ માગો તો અધિકારીઓ કાયદો બતાડે છે, પણ હવે અમે આ ઇન્ડેક્સના અધિકારીઓને કાયદો પણ બતાડીશું અને કાગળ પણ બતાડીશું. અમે બતાડીશું ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારને એક અરીસો કે તમારો ચહેરો ભ્રષ્ટાચારથી રગદોળાયેલો છે. ઇન્ડેક્સના મામલે મારા સાથી તુષાર બસિયા લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને અમે એક પછી એક પત્તા ભ્રષ્ટાચારના પાના તમારી સામે મૂકી રહ્યા છીએ. આજે એક નવા વિષય સાથે, કેવી રીતના ભ્રષ્ટાચાર કરે છે આ સરકાર અને સરકારી અધિકારીઓ, તેની વાત કરશે મારા સાથી તુષાર બસિયા. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તુષાર નમસ્કાર. નમસ્કાર. આજે આપણે ઇન્ડેક્સનો કયા પત્તા ઉપર જઈશું? આજે આપણે જે લક્ઝુરિયસ કાર્સ એટલે કે ટ્રાન્સપોર્ટિંગ વ્યવસ્થા જે ઇન્ડેક્સ બી દ્વારા ગુજરાત સરકારના વાઇબ્રન્ટ ગુજરાત માટે કરવામાં આવી એની વાત કરશું. 4.5 કરોડ રૂપિયા આસપાસનું આ કામ હતું. ખાલી પ્રાઇવેટ જીએસઆરટીસીનો ખર્ચ આપણે હજી કરતા નથી, પણ જીએસઆરટીસીની પણ આપણે વાત તો કરીશું. એમાં પણ કેવી જગલેરી છે જી? એટલે આ એવું કૌભાંડ છે કે જેમાં ખાનગી કારો ભાડે લેવાની અને તેના દ્વારા કૌભાંડ કરવાનું. એસટી બસોનો પણ ઉપયોગ થયો છે, પણ એસટી બસોનો ઉપયોગ ગરીબ ઉદ્યોગકારો માટે થયો છે, એટલે કે લઘુ ઉદ્યોગકારો માટે થયો છે. પણ આ વાઇબ્રન્ટ કૌભાંડ, આ કૌભાંડ છે, આ વાઇબ્રન્ટ ગુજરાત નથી. સરકાર આપણને જે વાઇબ્રન્ટ ગુજરાત કહી રહી છે, જો વાઇબ્રન્ટ ગુજરાત હોત તો મારા અને તમારા ઘરે અત્યારે નળિયા પણ સોનાના હોત, જો આટલા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા હોત તો. પણ સોનાના નળિયા થયા નેતાઓના, અધિકારીઓના. આ મોટર ટ્રાન્સપોર્ટનું કૌભાંડ છે, ખાનગી વાહનો ભાડે લેવાનું, અને એ પણ 1-2 લાખનું નહીં, 4 કરોડ રૂપિયાની વાત છે. તો તુષાર, આ કૌભાંડની શરૂઆત કેવી રીતના થાય છે? 4 કરોડ નહીં, 4.5 કરોડ આસપાસની વાત છે. અહીંયા 25-50 કરીને 126 જોડવાની વાત છે જી. અને હજુ તો આપણે મેઇન જે મીડિયા હાઉસીસ માટે કે આ બધું કોઈ લખે ને એટલા માટે જે વ્યવહારો થયા છે એની પણ આપણે વાત કરવી છે કે કઈ રીતે સરકાર પત્રકારોને, માધ્યમોને ખુશ રાખે છે, પત્રકારોના સમૂહને પણ સાચવે છે અને એ પણ ગેરકાયદેસર રીતે, એને આપણે બતાવીશું. હવે જે કાચા ચિઠ્ઠા આપણે રોજ ખોલીએ છીએ ને એમાં આપણે નૈતિક મૂલ્યોની સાથે સાથે ટેકનિકલ મૂલ્યોની વાત પણ કરીએ છીએ કે આવી રીતે તો વ્યવહાર ન થાય. તમે કીધું એમ કે જીએસઆરટીસી ગરીબ માણસો માટેની જે હતી, તો એમએસએમઈઝને બોલાવવા માટે જીએસઆરટીસીનો ઉપયોગ કરવામાં આવ્યો. જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે બસ મૂકવામાં આવી, એમએસએમઈઝ આવ્યા અને એમએસએમઈઝને ફૂડ પેકેટ ખવડાવી દીધા અને વાઇબ્રન્ટ ગુજરાત દેખાયું. હવે કેવું કેવું વાઇબ્રન્ટ છે તો એમએસએમઈને પણ ખબર હોય છે અને અમને પણ ખબર હોય છે. જોવા માટે ધક્કો ગાંધીનગરનો શા માટે? આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના રાજ્યમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. છેલ્લા જે એમ કે છે કે 10 વાઇબ્રન્ટ સમિટ અમે કરી નાખી 20 દાયકાની વાત, તો આ 20 વર્ષની અંદર શું આપણે વાઇબ્રન્ટમાં ઉકાળ્યું છે એની જ આપણે વાત કરીએ છીએ. એટલે એ પણ એક જંગલેરી છે કે કોઈ કરવાનો મતલબ જ નહોતો. તમે તો યુએઈના શેખ બતાવતા હતા, અદાણી અંબાણી પ્રધાનમંત્રી બતાવી રહ્યા હતા. આ તમામ બાબતોની વચ્ચે એમએસએમઈઝ તો ટોળું હતું, એને અહીંયા લાવીને શું કરવાનું? આ એમએસએમઈઝને વાઇબ્રન્ટ ગુજરાતથી કયા 10 રૂપિયાનો ફાયદો? એમએસએમઈને ઓડિયન્સ તરીકે લાવ્યા હતા. ઓડિયન્સ તરીકે કોઈ 10 રૂપિયાનો ફાયદો સરકાર આપ્યો તો સાબિત કરી બધા. મને ખબર છે ઘણા અધિકારીઓ એવું પણ કહે છે કે આ લોકો આપણા વિરુદ્ધમાં સમાચાર ચલાવે છે, એટલે આપણે એવું પણ કીધું કે તો એમને કહો ને કે એકાદી નોટિસ મોકલો. ખોટા સમાચાર ચાલતા હોય તો શા માટે તમારે એવું બોલવું પડે કે ખોટા છે? એટલા માટે કારણ કે એ લોકોને ખબર છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમની નજીક રહેલા અવંતિકાસિંહ ગોલકે જેવો સેક્રેટરી છે, એમના તમામ જે કમિટીઝની અંદર આઈએએસ અધિકારી હતા, ઇન્ડેક્સ બીના એમડી ગૌરાંગ મકવાણા, એમના એસઈએસઆઈ એમડી, તમામ લોકો સાથે મળીના ધંધામાં હતા. કોણ કાર્યવાહી કરશે? કાં તો ભૂપેન્દ્રભાઈને જેલમાં મોકલવા પડે, કાં ભૂપેન્દ્રભાઈ આ આઈએએસ અધિકારીઓને જેલમાં મોકલવા પડે. એટલે એ થવાનું છે. હવે આપણે ટ્રાન્સપોર્ટ કમિટીના ભ્રષ્ટાચારની વાત કરીએ, અને ભ્રષ્ટાચાર કરતાં કૌભાંડ વધારે સારી રીતે આપણે કહી શકાય. તમારો જે આઈડિયા હતો એ સાચો હતો, કારણ કે હવે ખરેખર આને કૌભાંડ કહેવા માટે આપણી પાસે જે આપણે કહીએ ને કે એક શબ્દોનું એક જે વેઇટ હોય, વજનના સમયે શબ્દ તો વજનના સમયે
કે આ મૂર્ખાઓની ફોજ એક ટ્રાન્સપોર્ટ કમિટી બનાવે છે અને ટ્રાન્સપોર્ટ કમિટી ટેન્ડર બહાર પાડે છે કે અમારે આમાં પણ આઈએએસ હશે ને? હોય હોય, દરેક કમિટીની અંદર મૂર્ખાઓની કમિટીમાં આઈએએસ અધિકારીઓ હોય. મૂર્ખાની કમિટીના તો ઘણા બધા પુરાવાઓ છે આપણી પાસે, એટલે આ આઈએએસ અધિકારીઓને જ આપણે મૂર્ખ કહીએ છીએ, એ પણ આપણે પાછું ગર્વથી કહેવું પડશે. તો હવે ટેન્ડર બહાર પડે એટલા માટે કે લોકોને વાહન હાયર કરવા છે. હવે ઇન્ડેક્સ બીના અગાઉ ટેન્ડરો તમે સાંભળ્યા, જોયા, દર્શકોને ખબર પડી કે કઈ રીતે દરેક ટેન્ડરમાં એમના ઘરના નિયમ આવે. આમાં પણ ઘરના નિયમો આવે. તમારે વાહન ભાડે લેવા હતા એટલા માટે તમે ટેન્ડર જાહેર કર્યું. ટેન્ડર જાહેર કર્યું એમાં ત્રણ ટેન્ડર મળ્યા. હવે ત્રણ ટેન્ડરમાંથી લોએસ્ટ જે બિડર હોય એને કામ મળવું જોઈએ. પણ હજી આપણી સરકાર ખૂબ સારું કામ કરતી છે કે 2024માં નવી પ્રોક્યુરમેન્ટ પોલિસી લાવી, સુધાર લાવ્યા, એમએસએમઈને કામ આપવું, સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધાર લાવી. પણ અધિકારીઓ પણ જગ્યા રાખીને સુધાર સરકારને આપતા હોય છે. કારણ કે આપણા મુખ્યમંત્રી કે આપણા પ્રધાનમંત્રી કોઈ એવા નથી હોતા કે જેમને બ્યુરોક્રેસી ખબર પડતી હોય, એને પણ સલાહકારો જ હોય છે. એટલે પેલો એક લીટી એવી રાખે પાછળ કે અમારે ધંધો કેવી રીતે કરવાનો. એટલે આપણે રાખ્યો ક્યુસીબીએસ. એટલે ક્યુસીબીએસમાં શું કરવાનું હતું કે તમારી ક્વોલિટી એ જોવાની, તમારી કોસ્ટ એ જોવાની, તમારું આ બધું જોવાનું અને પછી ટેન્ડર આપવાનું. એટલે એવો ગણિત તમને ગુણાકાર ભાગાકાર કરાવે. એટલે આ જે ત્રણ એજન્સીઓ કામ માટે એપ્લિકેશન કરે છે એમાં જે કામ મળે છે, ઓરિક્સ ઓટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ લિમિટેડ મુંબઈની કોઈ કંપની છે. ઓરિક્સ કંપનીમાં મેં જોયું તો આઈ થિંક જે નામ છે ડિરેક્ટર્સના એ પ્રમાણે લાગે છે કે વિદેશનું પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ છે. અને એ લોકોને 520 વાહન માટેનો LOI સાઇન થયો, એટલે કે લેટર ઓફ એલોટમેન્ટ એમને આપી દીધું, ટેન્ડર એમને મળી ગયું. હવે તમને એમ લાગશે કે એમાં ખોટું શું થયું? હવે ખોટું, તમે 4.5 કરોડ રૂપિયાનું કામ આપો છો, 520 વાહન તમારે આ એજન્સીને 4.5 કરોડનું કામ આપવાનું હોય અને હવે તમારે 520 વાહન હાયર કરવાના છે, તો એક મેનેજમેન્ટ હોય. જે મેનેજમેન્ટ તમે ટેન્ડર ઉપર ઉતારી એને લખો છો, બતાવવાની વાત કરો છો કે ઓહો તમને તો ટેન્ડર વાંચો, તમને લાગે કેટલા હોશિયાર અધિકારીઓ, પછી જ્યારે પેમેન્ટ ચૂકવે ત્યારે ખબર પડે કે કેટલા મૂર્ખ અધિકારીઓ. તો પહેલાં તો જે સ્કોપ લખવામાં આવે, તમને કીધું એમ કે કામના સ્કોપ, તો કે કોમર્શિયલ વાહનો જે છે અને 4 વર્ષ કરતાં વધારે જૂના વાહનો ન હોવા જોઈએ, એ એમના ક્રાઇટેરિયામાં હતું કે ભાઈ 4 વર્ષ કરતાં જૂનું વાહન અમે નહીં લઈએ. એટલે તો પાકું થયું કે તમે જ ના પાડી દીધી કે 4 વર્ષ કરતાં નહીં. પછી શું કે વાહનોની ડિટેલ, ડ્રાઈવરની ડિટેલ 30 નવેમ્બર 2023 સુધીમાં આપી દેવાની રહેશે. આ બધો જ ડેટા ઓનલાઈન મોડ્યુલમાં મૂકી દેવાનો રહેશે, જે મોડ્યુલ અમે બનાવશું. એટલે બધેથી પૈસા કાઢવાના હતા એટલે પાછું કે ઓનલાઈન મોડ્યુલ બનાવવાનું, એ પણ આવશે હજી કે ઓનલાઈન મોડ્યુલ કેવી રીતે બન્યું. પછી કે એજન્સી જે છે ને 15 ડિસેમ્બર 2023 સુધીમાં અથવા તો ઇન્ડેક્સ બી કે ત્યાં સુધીમાં વાહન બધા પાર્ક કરી દેવાના રહેશે. ડન છે, જોઈએ સુવિધા તો જોઈએ. હવે સુપરવાઇઝિંગ માટે 10 લોકો રાખવાના અને 20 વાહનોની ઉપર 1 કોઓર્ડિનેટર રાખવાનો અને આ 10 ડિસેમ્બર સુધીમાં તેની બધી ડિટેલ આપી દેવાની. આવું હું બોલું એવું નથી, આવું ટેન્ડરમાં લખ્યું છે બરાબર. હવે આપણે આ સરકારના અધિકારીઓ જ લખે છે. 26/12/2023 રોજ એક મિનિટ તૈયાર થાય છે. કોણ કરે છે? ઓએસડી શ્રી ની અધ્યક્ષતામાં ઇન્ડેક્સ બી ટ્રાન્સપોર્ટ વેન્ડર કમિટીના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ મિનિટ. હવે એમાં શું આવે છે તમે સાંભળજો. આ મિનિટ જે તૈયાર થાય છે 26/12, અહીંયા ડેટ તમે જોયું 10 ડિસેમ્બરે તો પૂરું કરજો, 23 નવેમ્બરમાં તો બધો ડેટ આપી દેજો. હવે આ અધિકારી જે છે એ અધિકારીઓ હું માનું છું ત્યાં સુધી કે પોતે કંઈ કરી નથી શકતા, તો કદાચ પ્રામાણિક રીતે એમને રિપોર્ટ લખવાને મિનિટ્સ લખી દીધી. કારણ કે એમને ભેગું ન જવું હોય ને બધા ભેગું, કે ટ્રાન્સપોર્ટ વેન્ડર દ્વારા 187 વાહનોનું અપડેટ કરવામાં આવેલ છે, જ્યારે અત્રેના રેકર્ડ મુજબ કુલ 166 પ્રાઇવેટ વાહનોના ડિટેલ છે. કેટલા વાહનો? 187માંથી 166 ડિટેલ અપલોડ કરી છે, પણ કેટલી બધી પ્રાઇવેટની છે? 166 વાહનોની. તો પ્રાઇવેટ વ્હીકલ તમને પોલીસ ટ્રાન્સપોર્ટમાં આપેલા હોય તો પકડે, તમારી નંબર પ્લેટ સફેદ હોય અને તમે ભાડે વાહન આપી શકો? શુદ્ધ ગુજરાતીમાં દર્શકોને સમજાવે, ના આપી શકો. તમારું પોલીસ શું કરે, શું કામ કરે? ટેક્સી હોય તો પછી આમાં તમે વિદેશથી આવેલા મંત્રીઓને, તંત્રીઓને, આપણા મંત્રી તંત્રીઓને બધાને બેસાડ્યા છે. ઇન ધ સેન્સ કે ત્યાં પ્રાઇવેટ વાહનનો ઉપયોગ થયો છે. હવે પ્રાઇવેટ વાહનનો ઉપયોગ નથી થયો એવું માની લે, કારણ કે આ નોટ ઉપયોગ પહેલાં બની ગઈ છે, તો પણ ટેન્ડરની પહેલી શરતનું ભંગ થઈ ગયું ટેન્ડર મળતાની સાથે. તો આમાં તો એટલું બધું લાંબુ લચક લેસન લખ્યું કે તમને બ્લેકલિસ્ટ કરી દઈશું, ક્યાંય ધંધો કરવા દેવા નહીં રહેવા દઈએ, તમારા જેવી પાર્ટી બીજી વખત તમારી ના આવે એના માટે અમે આટલા ક્યુસીબીએસના નિયમ મૂક્યા છે, પ્રેઝન્ટેશન બતાવજો. આ બધું ક્યાં ગયું? પહેલા જ દિવસેથી શરૂઆત છે. પછી કહે છે કે નાયબ નિયામક શ્રી દ્વારા જણાવેલ કે 30/11/2000 સુધીમાં અપડેટ સંપૂર્ણ માહિતી આપવાની હતી, જે હજી સુધી મળેલ નથી. ટેન્ડરની બીજી શરતનો ભંગ છે, જે અંગે હિસાબી અધિકારી શ્રી જણાવે છે કે ટ્રાન્સપોર્ટ વેન્ડર કંપની દ્વારા યોગ્ય આઉટપુટ મળેલ નથી,
અને સમયસર વાહનની માહિતી મળેલ નથી. આ ત્રણ અધિકારીઓ ગાંડા કરી, બધા લખતા જ ગયા, કંઈ મળતું નથી. આ ત્રીજી શરતનું ભંગ છે. ટ્રાન્સપોર્ટ વેન્ડર દ્વારા જણાવેલ કે અત્રેની જરૂરિયાત જણાવ્યા મુજબ તેઓ દ્વારા વિકલ્પ પૂરા પાડવામાં આવશે. હવે આ જ્યારે મિનિટ્સ બને છે ત્યારે ટ્રાન્સપોર્ટ વેન્ડરનો કોઈ માણસ પ્રતિનિધિ હાજર હોય. એટલે એને કીધું કે ના ના સાહેબ, વાહન પૂરા પાડી દેશું, અમે કાંઈ આપતા નથી, ડિટેલ એની ચિંતા ન કરો. એ બધું ટેન્ડરની શરત પૂરતું હતું જેથી ટેન્ડર અમને જ લાગે. વાત પૂરી? અથવા એવું જ માનવાનું આપણે, આ એલિગેશન નથી, આપણા આપણું અઝમ્પશન છે. પછી લખે છે, ઓએસડીસી દ્વારા જણાવેલ છે કે 30/11 સુધીમાં સમય મર્યાદામાં માહિતીની કામગીરી પૂર્ણ કરવાની થતી હતી, જે હજુ સુધી થયેલ નથી. જ્યારે વાહનની માહિતી ક્લાસ મુજબ રજૂ કરવા જણાવેલું હતું, કંઈ થયું નથી. હવે આમાં ક્યાં ટેન્ડરની શરત રહી? મને કહ્યું તો એજન્સી પાસેથી ત્યારે જ કામ આપી લેવાય કે આ તો વાઇબ્રન્ટમાં આબરૂના ધજાગ્રહ કરશે. પણ આબરૂના ધજાગ્રહ ન કરે, કારણ કે મારી પાસે જે ઇન્ફોર્મેશન છે પ્રમાણે કે ચોક્કસ અધિકારીએ ચોક્કસ જગ્યાએથી જાણે નિર્ણય કર્યો હોય એ રીતે આ ટેન્ડરિંગ થયું હતું. એની હું આગળ મને માહિતી આમાં પણ આપીશ કે ક્યાં ઝઘડો થયો, કોની સાથે ઝઘડો થયો અને કેવી રીતે ઝઘડો શમી ગયો. પણ અધિકારીએ જો કંઈ ન કર્યું હોય તો આટલા બધા મિનિટ્સની અંદર ફોલ્ટ લખે, હજી આ તો આખું લાંબુ લિસ્ટ છે, આખું લાંબુ લિસ્ટ છે. તમે જુઓ, ત્રણ પાનાની મિનિટ છે, બરાબર. હવે એમાં તો ઇન્ડેક્સ મીના નામે લખેલું છે કે ભાઈ ઇન્ડેક્સ મીના અધિકારી છે અર્પિત શાહ દ્વારા જણાવેલ કે 520 વાહનોનો ડેટા વાહનની કેટેગરી જે ટેન્ડરમાં જણાવેલ છે તે મુજબ જોઈએ નહીં કે કોઈ પણ કક્ષાનું વાહન ફાળવવામાં આવે. ઇન્ડેક્સ મીનો જ અધિકારી પોતે જ લખે છે. તો હવે કઈ રીતે તે કંપની તમને કામ આપી દીધું? આપ્યું એ પછીની વાત થઈ ગઈ આ બધી. પણ માની લઈએ કે તમે લીગલી કામ આપ્યું હતું, તો આ જ કંપની ત્યારે તમારે ઉઠા ભણાવવા માંડી જ્યારે કંપની, ત્યારે તમારે કહી દેવું જોઈએ ક્યાં નહીં ચાલે. અને જો નહોતું જ કહેવું તો પછી ટેન્ડરની શરતોનો કોઈ મતલબ રહેતો નહોતો. હવે તમે જુઓ આની સામે પાછી 10 માણસોનું સુપરવાઇઝર ને બધા છેદ ઉડી ગયા, એનું મોડ્યુલ હશે આ લોકો પાસે તો કાઢશે બહાર. હવે એમણે ક્રાઇટેરિયામાં કેવું રાખ્યું છે જે દરેક વખતે કે તમે કંપની એલિજિબલ ક્યાં લેતા. મેં તમને અગાઉ પણ સમજાવ્યું, ફરી એક વખત સમજાવ્યું કે ટેન્ડરની કોઈ પણ પ્રક્રિયામાં શું હોય તો કે એક પ્રીબિડ મીટિંગ થાય, પછી એક તમારું એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમે આવતા હોય, બધી જગ્યાએ ટેકનિકલ સ્પેસિફિકેશનમાં ફિટ થાવ છો તો તમારું બિડ ઓપન કરવાનું, પ્રાઇસ બિડ ઓપન કરવાનું થાય, એટલે કે તમારા ભાવપત્રક ખોલવાના, આ બધી વસ્તુ કરવાની છે. પણ તમે ટેકનિકલમાં આવો, 50% તમારું વેતરણ ત્યાં થઈ જાય, 50% વેતરણ તમે સિલેક્શન થઈ જાઓ પછી ત્યાં થાય. એ ક્યાં થાય તો કે એને પ્રેઝન્ટેશન કહેવાય, ત્યાં થાય. એનું હું તમને ઉદાહરણ પણ આપું છું. પહેલાં આપણે ક્રાઇટેરિયાની વાત કરીએ કે પહેલું વેતરણ કેમ થાય. છેલ્લા 5 વર્ષમાં ઓછામાં ઓછું 75 લાખનું વાર્ષિક ટર્ન ઓવર હોવું જોઈએ. ટોયોટા કોરોલા ગાડી આ લોકોએ માંગી છે ટેન્ડરમાં. તમારે કેટલા વર્ષ જૂની ગાડી નહોતી જોતી? તો કે 4 વર્ષ કરતાં જૂની. ટોયોટા કોરોલા 2020માં બંધ છે. ઓપ્ટ્રા 12માં બંધ થઈ. ઓપ્ટ્રા તો મને એમ છે કદાચ તમને કેશુબાપાના જમાનામાં ખબર હશે, બરાબર. હ્યુન્ડાઈ સોનાટા 2015માં બંધ છે. આ ગાડી તો તમને 4 વર્ષ જૂની મળે જ નહીં. તો એક્ઝામ્પલ તરીકે તમે લખ્યું કે આ બધી કાર્સ તમારી પાસે 40માંથી આ કાર જોઈએ, તમે માર્ક્સ આપશો, આ બધા ક્યાં ગયા? તો આવી કાર્સ કેમ લખવામાં આવી? આ કાર્સ તમે લખો છો એનો મતલબ કે મોડેલમાં છે. અને આ હું કહું છું એવું નથી. કોરેન્ડમમાં મેં વાંચ્યું કે એક પાર્ટી પણ રજૂઆત કરે છે. હવે તો આપણને ન ખબર પડે કઈ પાર્ટીની રજૂઆત હતી, ઈમેલથી જ ખબર પડે. તો છેલ્લા 5 વર્ષમાં 75 લાખનું ટર્ન ઓવર જોઈ. પણ પાછો બીજો ક્લોઝ શું લખે છે જોજો, 3 વર્ષથી ઇન્કમ ટેક્સના રિટર્ન ભરતા હોવા જોઈએ. સામાન્ય બુદ્ધિ થઈ જે માણસનું ટર્નઓવર 75 લાખનું 5 વર્ષમાં હોય એ જ 3 વર્ષ કરતાં વધારે ભરતો જો, 5-5 ના ભરતો હોય તો તમે 3-2 વર્ષ પહેલાં સરકારની ચોરી કરો છો તો અમને તકલીફ નથી, પણ છેલ્લા 3માં ન કરતા. પછી એજન્સીની ઓફિસ ગાંધીનગર કે અમદાવાદમાં હોવી જોઈએ, જો નથી તો અમદાવાદ કે ગાંધીનગરમાં સ્ટાફ માટે સેટઅપ સ્ટાફ સાથેનું ઊભું કરવું પડશે. હવે તમને હું યાદ કરાવું ભૂતકાળ નથી, અંદર આમાં શું લખ્યું, નથી તો ઊભું કરવું પડશે, કારણ કે ઓરિક્સ મુંબઈની કંપની છે. અને અગાઉમાં આવ્યું હતું કે કામ જ નહીં મળે અહીંયા, અને અમારા અધિકારીઓ વેરીફાય કરવા આવશે કે તમારું પરમેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, અને કામ આપવું છે કે એટલે ઊભી કરવી, તો ઊભી કરશો તો ચાલશે, એની કોઈ ચિંતા નથી. એટલે હવે મને છે કે આ લોકોને તેમની ઘરે ઓફિસે ઊંઘવા જવું હોય છે, તેની ઓફિસ જ બધાને શોધવાની છે અલગ અલગ વખતે અલગ અલગ ટેન્ડરમાં. પછી આ બધા જ નિયમો તમે આગલા ટેન્ડરમાં જોયું તો ઇન્ડેક્સ બી, મેં તમને અગાઉ પણ કીધું કે અધિકારીઓ કાં તો ગાંડા હોય કાં તો શું હોય તમે કમેન્ટમાં જણાવો, તો આ ગાંડા હતા કે શું હતા? અગાઉના ટેન્ડરમાં એ જ વિભાગના એ જ ટેન્ડરમાં એ જ અધિકારી લખે છે ને કે ઓફિસ ફરજિયાત હોવી જોઈએ, અહીંયા મરજિયાત થઈ ગઈ છે, પણ હોવી જોઈએ તો કેવી રીતે? તો કે ઊભી ઊભી કરજો, ના હોય ના હોય તો ઊભી કરી લેજો, એટલે 10,000 ની ઓફિસ ભાડે રાખજો. હવે QCBS નું વેઇટેજ, આ તમને કીધું કે વેતરણ કેવી રીતે થાય છે કંપનીને.
તો કે QCBSE લોકો વેઇટેજ નક્કી કરશે, 60-40 લોકો રેશિયો રાખ્યો કે ફાઇનાન્શિયલ બીડના કેટલા પરસેન્ટ અને ટેકનિકલ સ્પેસિફિકેશન તમારા જે ચેક થશે એમાં. તો કે ભાઈ તમારી પાસે પહેલાં 40 વાહન છે, 40 સુધીના વાહન છે તો તમને પૂરા માર્ક્સ, નથી તો એક એક વાહનના માર્ક્સ ઓછા. એમાં પણ પછી તમે આ કેટલા કામ ભૂતકાળમાં કેટલી ફ્લીટના કામ કર્યા છે એના માર્ક્સ, નથી તો એના માર્ક્સ ઓછા થશે. આ ટેકનિકલ માર્ક્સ છે, એના 100 માર્ક્સ પૂરા થયા એમાંથી તમારું જે વેઇટેજ નક્કી થાય છે 40%, અને 60% જે નક્કી કરવાનું છે તમારું ફાઇનાન્શિયલ બીડ વેલ્યુએશનના આધારે કરવાનું. આવી રીતના નિયમ હોય. હવે આમાં વચ્ચે ઘૂસાડી દીધું પ્રેઝન્ટેશન, કે તમારે પ્રેઝન્ટેશન આપવાનું. સારી વાત છે, તમે પ્રેઝન્ટેશન માંગ્યું કંપની કેવી રીતે કામ કરશે. હવે પ્રેઝન્ટેશનની અંદર પેલી મૌલિકતાવાળી વાત છે, મને કોનું ગમે એ તો મારે નક્કી કરવાનું છે. મને તમારું પ્રેઝન્ટેશન 700 ન ગમ્યું તો, અને ઓરિક્સનું એટલું બધું 700 હતું તો પછી આ પહેલી જ નોટ જ્યારે લખાય છે એમાં કેમ આટલા ગોબરવાળા બહાર આવે છે? કારણ કે ભ્રષ્ટાચારની બહુ આવે છે. હવે આ લોકોએ 3 એજન્સીને ભેગી કરી, કારણ કે 3 ટેન્ડર હતા ને એટલે 3 પ્રેઝન્ટેશન પણ મળ્યા હોય અને 3 ભાવ ખુલ્યા હોય. હવે તમે મારી જગ્યાએ હોય તો તમે આપો સસ્તામાં સસ્તા વ્યક્તિને ટેન્ડર, લોએસ્ટ 1, L1 જેને આપણે કહીએ. તો 3 એજન્સીમાં અક્ષર ટ્રાવેલ્સ, પાટીદાર ટ્રાવેલ્સ અને ઓરિક્સ, આ 3 કંપનીઓના ટેન્ડર હતા, જેમાં સૌથી મોંઘું ટેન્ડર ઓરિક્સનું છે. કેટલા રૂપિયા? 14,654 રૂપિયા. પાટીદારનો ભાવ શું હતો? તો કે 13,419 રૂપિયા. સૌથી નીચો હતો પાટીદાર ટ્રાવેલ્સ. એના પછી છે અક્ષર, 14,197 રૂપિયા. હવે તમે આ ભાવપત્રક જોયા, હવે કોને મળે ટેન્ડર? પાટીદારને. હા, ગાંધો માણસ પણ એમ કે પાટીદાર ટ્રાવેલ્સ વાળાને દઈ દો 13,419. પણ આ સરકારને એવું હતું કે વાઇબ્રન્ટ છે, તાઇફો બહુ જમાવટવાળો થવો જોઈએ, વાંધો ન આવવો જોઈએ. તો કદાચ આપણે માની લઈએ કે એ લોકોએ એવું નક્કી કર્યું હોય કે તમે કંપની જોઈ ના પડે. આજે 14,000 છે પર ગાડી છે નહીં, આ એનું લમસમ અમાઉન્ટ, એ લોકો બહુ મોટા કેલ્ક્યુલેશન છે. એ સમજાવવા બેસું દર્શકો વિડીયો નહીં જુએ, કારણ કે પછી તજી આનું વેઇટેજ કેવી રીતે નક્કી થાય. તો છેલ્લું વેઇટેજ હમણાં તમને સમજાવું કે જો પાટીદારવાળાનો જે રેટ છે 13,419, એને કેમ કામ ન મળ્યું? તો કે ફાઇનાન્શિયલ સ્કોર 100 છે, હવે ટેકનિકલ સ્કોર એનો કેટલો છે? 68. હવે કમ્બાઇન્ડ સ્કોર, તો પાછું એનું એક ફોર્મ્યુલા આપો કે કમ્બાઇન્ડ સ્કોર અમે કેમ ગણશું? એટલે પહેલાં તો આપણને એવું લાગે કે આપણે મેથેમેટિક્સ શીખવું પડે ને પછી આ લોકો જોડે વ્યવહાર કરવો પડે. તો ફાઇનાન્શિયલ વેઇટે સ્કોર અને ટેકનિકલ સ્કોર બાદ એનો કમ્બાઇન્ડ સ્કોર બહાર નીકળો 87.20. ઓરિક્સનો કેટલો થઈ ગયો? 91.74. કારણ શું? કારણ કે ક્યાંકથી એવું નક્કી હશે કે કોઈ ચોક્કસ પ્રવૃત્તિ કરવાની છે. તો ઓરિક્સને 91.74 માર્ક્સ, પણ વધારો ક્યાંથી મળ્યો? ભાવ વધારે હતા તો એ જીતે નહીં. પેલાની જોડે 75 લાખનું ટર્નઓવર, 10 માર્ક્સ હતા તો એની જોડે એ પણ હતા. તો આને તોડવાનો ક્યાંથી? પ્રેઝન્ટેશનથી. તમે ક્યારેય એની સામે સાબિત જ ન કરી શકો. હવે એજન્સીઓની સાથે માથાકૂટ થાય, પ્રેઝન્ટેશનમાં બાજી લાગી ગઈ, પણ કેવી રીતે લાગી? તો કે જે મારી પાસે ઇન્ફોર્મેશન મારા સોર્સની છે કે જ્યારે ટેન્ડર ઓપનિંગ પ્રોસેસ ચાલતી હોય ત્યારે જે ફાઇનાન્શિયલ બીડ ઓપન થાય એ બીડર્સની હાજરીમાં થાય. અહીંયા શું હતું? અહીંયા હું તમને આઈ થિંક મારી જોડે શીટ છે, બતાવી પણ દઉં. એક શીટ રેડી હોય છે, આ એક શીટ છે, આ શીટ રેડી રાખે છે. પેલી 3 પાર્ટીઓ આવે છે, એ 3 પાર્ટીઓને બહાર બેસાડી અને બીડ ઓપન થાય છે અને માર્ક્સને સેટઅપ કરી અને સાઇન મુકાય છે. પણ બંને પાર્ટી અક્ષર ટ્રાવેલ્સના સુહાગ મોદી અને પ્રશાંત પટેલ કરીને છે પાટીદારના, આ બંને જણે સાઇન કરવાનો ઇનકાર કર્યો હતો પહેલાં. અને આ બાબતે રકજક ઇન્ડેક્સ બીના અધિકારીઓ સાથે થઈ કે ભાઈ અમે આ બીડ જ માં હાજર નથી, અમારું તમે ખોલીને કોમને બહાર બેસાડીને કેવી રીતે હાલે? કારણ શું હતું? તો ભાવ ઓરિક્સનો ઊંચો હતો, પાટીદારનો નીચો હતો. હવે આ બંને આંકડાને મેચ કરવા માટે આ થયું હોય એવી આપણી પાસે માહિતી છે. હવે એવું નથી થયું તો ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ, આપણી માહિતી ખોટી હોય તો કરે. તો આ છે ટ્રાન્સપોર્ટની અંદર ઇન્ડેક્સમાં કેવી રીતના ભ્રષ્ટાચાર થાય છે. આપણે વધારે વાત કરવી પડશે, કૌભાંડ થાય છે, પણ આની આ વિગત અમે ખાસ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અવંતિકા સિંહને આપવા માંગીએ છીએ કે જો તમે એવો દાવો કરતા હોવ અને તમે એવું માનતા હોવ કે પ્રમાણિક સરકાર હોવી જોઈએ, પ્રમાણિક ઇન્ડેક્સ ચાલવું જોઈએ, તો આની તપાસ કરજો. હજી થોડી વધારે ઇન્ફોર્મેશન પુરાવા હવે આવશે. હવે 29 આ લોકોએ કોચિસ ભાડે લીધા, એટલે કે બસ ટાઈપના જે કોચિસ વાહન જેને થોડાક લક્ઝરિયસ હોય એ ભાડે લીધા. એની અંદર 2018 મોડલના વાહન 10 માંથી 3 હતા. 10% ડિડક્શન કરીને ચૂકવણા કરી દેવાના. કેમ?
વાહન તમારે જૂના લેવા જ નહોતા, કેવી રીતે આવ્યા? બેગેજ વાહન છ મુકાણી, એમાંથી એકય બેગેજ વાહનનું રજીસ્ટ્રેશનનું વર્ષ નથી લખેલું બિલમાં, તો બિલ જ નહીં મંજૂર કરો, ટેન્ડરની શરતમાં હતું, કેમ જાય? બેગેજ ટ્રક પાછા બીજી વખત લીધા, બેગેજ ટ્રક ચાર વાહન મુકાણા, એકયના રજીસ્ટ્રેશન યર નહીં, ક્યાંથી ડિટેલ્સ આવશે? સી ક્લાસ બે મુકાણી, મર્સિડીઝ સી ક્લાસ બે મુકાણી, જેમાં એક મોડલ 2018 અને એક મોડલ 2019 એ કોરેન્ડમની અંદર પાટીદાર ટ્રાવેલ્સ વાળો જે છે ભાઈ, એમણે પોતે જે રજૂઆત કરેલી છે કે સાહેબ આ સ્થિતિની અંદર આટલી ક્લાસ ગાડીઓ જે છે એ ગુજરાતની અંદર એટલી માત્રામાં અવેલેબલ ન હોય તો તમારે આ આંકડાઓને એકાદ વર્ષ ઓછું કરો. પણ ત્યારે તો એવું કીધું કે વાહન નબળા ના જોઈએ. હવે 2018 વાહનમાં હું તમને શું આવશે, નામ એટલા માટે નથી દેતો કારણ કે એમનો કોઈ દોષ નથી, મંત્રીને બેસાડવા માટે મોકલી દીધી હતી ભંગાર ગાડી, વિદેશના પેલા ઇકોનોમિક મિનિસ્ટર માટે આને ભંગાર ગાડી મૂકી હતી. કઈ આબરૂ લઈને ગયા ગુજરાતની? તમે આબરૂ બચાવવા પૈસા નાખતા હશો ને, પેલા તો કઈ આબરૂ વધે તો આ તમે ઠોઠિયા ગાડીમાં બેસાડવાના પ્રકરણમાં કેમ આવ્યા? અને હું નથી કેતો, તમે આ બિલ ઉપર લીધેલી વાત છે. ઈ ક્લાસ મર્સિડીઝ ઈ ક્લાસ 23 ગાડીઓ મુકાય છે અને એક મોડલ 2014, એક મોડલ 2016, ત્રણ મોડલ 2018 અને ડિડક્શન 0%, કારણ કે બીજા બધામાં શું કર્યું છે લોકોએ 10% ડિડક્શન કર્યું, એટલે પાછા પ્રામાણિક દેખાવા, આબરૂદાર દેખાવા માટે, કપડાં કાઢીને જે નાગો માણસ આબરૂ બતાવે ને એ આવી હોય કે અમે તો 10% કાપીને એજન્સીને પૈસા આપ્યા, પણ પૈસા જ નહોતા આપવાના, ટેન્ડરનો જ ક્લોઝ હતો. તો એજન્સીને કહેવાનું હોય કે મારા ભાઈ તારી પાસે નવી વાહન ન હોય તો તું ઉપડ. અને તમારે એવું પણ હતું કે વાઇબ્રન્ટ ચાલુ હતી ને ક્યાં આ કરવું, હવે નહીં થાય આપણાથી ભેગું તો પછી આ એજન્સીને પૈસાના ચૂકવણા જ ન કરાય. આ એજન્સીને કહેવાનું એક બહુ સરસ સેવા ગુજરાતની થઈ, બરાબર. પછી ટોયોટા કોમ્યુટર કાર લેવાની, હિશ જેને હિશ તરીકે ઓળખાય છે, તો 16 વાહન મુકાણા, એમાંના ચાર વાહન 2017, એક વાહન 2015, 57,61,000 રૂપિયાનું બિલ મુકાણું. તો શું કામ 2000? તમારે તો જૂના, ચાર વર્ષ કરતા જૂના વાહન જોતા જ નહોતા. 2019 જાન્યુઆરી મહિનો તમે લખી દીધો કે આનાથી જૂની આરસી હોય છે તો ચાલશે જ નહીં, બધા રજૂઆત કરીને મરી ગયા હતા. પણ 14 પણ વાહનો છે, 14 ચાલે, 16 ચાલે, 18 ચાલે, 17 ચાલે. હજી તમે જોવો ટોયોટા ઓલ્ટિસ 65 કાર મુકાણી, એમાં ચાર મોડલ 2016, એક મોડલ 2015, 20 મોડલ 2017, 26 મોડલ 2018, 65માંથી 51 ગાડી આઉટડેટ. કેમ પૈસાની વાત આવે? બિલ મુકાણું 66,64,000. હવે ઇનોવા ક્રિસ્ટા 314 ગાડી મુકાણી, 314માંથી 11 ગાડીના મોડલ જે છે જે એમને નહોતા જોતા, ચાર વર્ષ કરતા જૂના, 11 આઉટડેટ છે, અને એકની તો કોઈ માહિતી જ નથી કે ક્યારની હતી, શું હતું, છતાં પણ બિલ મુકાણું 1,34,00,000 રૂપિયા. એમાં પણ કોઈ પ્રકારનું કોઈ જાતનું ડિડક્શન નહીં. ટાટા નેક્ઝોન, ટાટા નેક્ઝોન ઇલેક્ટ્રિક વ્હીકલ 40 મૂકવાના હતા. હવે ટાટા નેક્ઝોન તો જૂના મળે નહીં, પણ ટાટા નેક્ઝોન એમને ક્યાં મૂક્યા? તો કે શટલ તરીકે મૂક્યા, કે ભાઈ અંદર ઇન્ટરનલ શટલની જેમ યુઝ કરીશું ઈવી. પણ એમાં તો બધું જૂનું મળે નહીં, એટલે તો એ તો ફરજિયાત પણ કે ટાટા નેક્ઝોન બ્રાન્ડ જ નવી આવે. પછી આવે સ્વિફ્ટ ડિઝાયર, 53 વાહન મૂક્યા. આવા એક એક વાહન લખ્યા હતા, ટેન્ડર બહાર પાડ્યું ત્યારે એક પણ વાહન આવું તમે સાંભળ્યું? ઇનોવા છે કે મર્સિડીઝ એસ ક્લાસ, સી ક્લાસ ને ઈ ક્લાસ, આના સિવાય. તો એ સ્વિફ્ટ ડિઝાયર 53 ગાડી મૂકી અને 16,00,000 રૂપિયાના બિલ મૂકાણા. એસ ક્લાસ મર્સિડીઝ એસ ક્લાસ 13 મુકાણી, 5 જૂના મોડલ, 36,48,000નું બિલ મૂકાણું, 43,000નું. ટોયોટા કેમરી 17 મુકાણી, 6 જૂના મોડલ, 26,00,000ના બિલ મૂકવાના. સિયાઝ લઈ આવ્યા 30 મૂકી, 30માંથી તમને કહું તો શું આવશે, 27 મોડલ 2018, 10,73,000ના બિલ મૂકાણા. તો આ બધા કૌભાંડ નથી ગુજરાત સરકારના, ક્યાં કૌભાંડ નથી આ અધિકારીઓને, તો શું? તો આ છે કૌભાંડની સફર, ઇન્ડેક્સની સફર. અને જો કોઈ ઇન્ડેક્સના અધિકારીને એવું લાગતું હોય કે તુષાર વસ્યાની મહેનત અને તુષાર વસ્યાનું કામ ખોટું છે, ઇન્ડેક્સને અમે બદનામ કરીએ છીએ, તો સ્વાગત છે તમારી નોટિસનું, અને તૈયાર રહેજો પછી અમારા જવાબનું. આ કૌભાંડ, કૌભાંડ અને કૌભાંડ છે. આ સરકાર આપણને વાઇબ્રન્ટના નામે માત્ર કૌભાંડના હાર પહેરાવે છે. અમે વાત કરતા રહીશું નવજીવન ન્યૂઝ ઉપર આ જ પ્રકારના ગુજરાત સરકારના કૌભાંડની. જ્યાં પણ આ પ્રકારના કૌભાંડની તમને ગંધ આવતી હોય અમને વિગત મોકલો. અમે નવજીવન ન્યૂઝ છીએ, અમે તમારો અવાજ બનીશું, તમારો અવાજ સરકાર સુધી પહોંચાડીશું. અને આ બહેરા કાનને જગાડવા માટે, બહેરા કાનને ખોલવા માટે સત્યનું નગારું વગાડતા રહીશું.
અત્યારે મને મારા સાથે તુષાર બસ્યા અને દેવલ જાદવને રજા આપો, કાલે આજ વિશે સાથે તમારી પાસે હું પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા